તો અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાતથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીવાડીને વ્યાપક અસર પહોંચી છે. ઘઉં, ચણા, જીરું અને વરિયાળીના પાકમાં ભારે નુકસાન થયું છે. હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. વાબા હવે કમોસમી વરસાદ થતાં મગફળી પલળી ગઈ છે. મેઘરજ એપીએમસીમાં લગભગ 1000 બોરી કરતાં પણ વધુ મગફળી પલળી ગઈ છે. જ્યારે 40 જેટલા ખેડૂતો અડધી રાતથી ટ્રેક્ટર લઈને લાઇનમાં હતા તે સમયે એકાએક વરસાદ થતાં તમામ મગફળી પલળી જતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હવે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા સ્પષ્ટતા કરી દેવાય છે કે 10-12 સુધી જે જાણકારી છે તે અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં થાય, પરંતુ એ પહેલા જે લોકો પહોંચી ચૂક્યા હતા એપીએમસી સુધી તેઓની મગફળીમાં અત્યારે પલળી ગઈ છે. જાણકારી અત્યારે જે પ્રકારે અરવલ્લીથી મળી રહી છે તે અનુસાર અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન છે. વધુ વિગત અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી આપી રહ્યા છે. અવનીશ, પૂરી વિગત શું છે અત્યારે ત્યાં? જે પ્રમાણે વહેલી પરોઢિયા વરસાદ કમોસમી શરૂ થયો હતો જેને લઈને વિસ્તારની અંદર અનેક પ્રકારે ખેડૂતોને ચિંતા વ્યાપી હતી. ખાસ કરીને જે મગફળી વેચવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા તેઓને પણ ચિંતા વ્યાપી હતી કે પોતાના જે ખુલ્લા ટ્રેક્ટર હતા તેની અંદર પણ મગફળી પલળી જવાની ભીતિ સર્જાઈ હતી. કેટલીક જગ્યાએ મગફળી પલળી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે, જેને લઈને ખેડૂતોને પણ એક પ્રકારે ચિંતા વ્યાપી છે. આ ઉપરાંત કપાસની ખેતીમાં પણ ખેડૂતોને ચિંતા વ્યાપી રહી છે કે પોતાના પાકનું શું હાલત થશે. હજુ પણ હાલ પણ વાતાવરણ જે વાદળછાયું છે તેને લઈને પણ ખેડૂતો માટે અત્યારે વહેલી સવારથી ચિંતા વ્યાપી રહી છે. જી આભાર અવનીશ આ તમામ જાણકારી બદલ. 40 જેટલા ખેડૂતો કે જે અડધી રાતથી લાઇનમાં હતા તેમના ટ્રેક્ટરમાં રહેલી તમામ મગફળીને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે.